બ્રેક બાદ બુલેટિનમાં આપનું સ્વાગત છે. મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી મળી રહ્યા છે. આજે એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજાઈ છે ત્યારે બબાલના દ્રશ્યો પણ સામે આવ્યા છે. વડોદરા એમએસ યુનિવર્સિટીની ચૂંટણી દરમિયાન મારામારી થઈ છે. યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં મારામારી થઈ છે. આ દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો વીવીએસ અને એબીવીપીના વિદ્યાર્થીઓ આમને સામને આવી ગયા હતા. ટેકનોલોજી ફેકલ્ટીના જીએસ કશ્યપ પીપળિયા પર હુમલો કરવામાં આવ્યો છે. વીવીએસના કશ્યપ પીપળિયાને માર મારવામાં આવ્યો છે. ચૂંટણી દરમિયાન મારામારીના દ્રશ્યો સર્જાયા છે, બબાલ થઈ છે. એબીવીપીના વિદ્યાર્થીઓ ઉપર પણ હુમલાનો આરોપ લગાવવામાં આવ્યો છે. રાવપુરા પોલીસ ટેકનોલોજી ફેકલ્ટી અત્યારે પહોંચી ચૂકી છે. મારામારીની ઘટના અંગે પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરવામાં આવી છે. એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતે હોબાળો મચ્યો છે, જ્યાં બે પક્ષો આમને સામે આવી ચૂક્યા છે. વર્તમાન યુજીએસ વજ્ર પટેલે આ બાબતને લઈને હોબાળો પણ કર્યો છે. મતદાનના આંકડાઓની ટકાવારીને લઈને વાંધો ઉઠાવવામાં આવ્યો છે. આ વખતે નીરસ મતદાન નોંધાયું છે, તેને જ લઈને ક્યાંક હોબાળો પણ થયો છે. ઉમેદવારોને પ્રવેશવા નથી દેવામાં આવી રહ્યા. પોલીસે યુજીએસ વજ્ર પટેલની પણ અટકાયત કરી છે. એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતે આ મારામારીના દ્રશ્યો સર્જાયા છે, હોબાળો મચ્યો છે. આજે વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજાઈ, જેમાં નીરસ મતદાન થયું છે. યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં મારામારી થઈ છે કોમર્સ ફેકલ્ટી ખાતે, ત્યારે વીવીએસ અને એબીવીપીના વિદ્યાર્થીઓ આમને સામે આવી ગયા હતા, બાખડ્યા હતા. ટેકનોલોજી ફેકલ્ટીના જીએસ કશ્યપ પીપળિયા ઉપર હુમલો થયો છે. અને આ જ અંગે વધુ માહિતી મેળવીશું. વડોદરાથી અમારા સંવાદદાતા અમિત જોડાયા છે. અમિત, જ્યાં ચૂંટણી પ્રક્રિયા પૂરી થઈ ચૂકી છે, ઓછું મતદાન પણ નોંધાયું છે, જોકે હવે રહી રહીને હોબાળો સામે આવ્યો છે, મારામારીના દ્રશ્યો કોમર્સ ફેકલ્ટી ખાતે, શું પરિસ્થિતિ? જિજ્ઞાસા, જે ટેકનોલોજી ફેકલ્ટીમાં બબાલ થઈ છે તેમાં એબીવીપી અને વીવીએસના વિદ્યાર્થીઓ બાખડ્યા છે. તે પહેલાં અત્યારે એક સમાચાર કોમર્સ ફેકલ્ટીથી આવી રહ્યા છે, જેમાં વર્તમાન જે યુનિવર્સિટી જીએસ છે વ્રજ પટેલ, તેની અટકાયત કરવામાં આવી છે. થોડી વાર પહેલાંની આ ઘટના છે. વ્રજ પટેલ અહીંયા પહોંચ્યો હતો અને તેને મતદાનની ટકાવારી અચાનક વધવાને લઈને સવાલો ઉઠાવ્યા હતા. એનએસયુઆઈના બીજા સમર્થકો પણ અહીંયા પહોંચ્યા હતા અને પોલીસે પણ તે અટકાવવાનો પ્રયાસ કર્યો હતો અને તેને જ લઈને અહીંયા પોલીસ પણ પહોંચી હતી. ફિલહાલ વ્રજ પટેલની અટકાયત કરી લેવામાં આવી છે, પરંતુ તેના સમર્થનમાં જે એનએસયુઆઈના અન્ય જે વિદ્યાર્થી આગેવાનો છે, જે ભૂતકાળમાં અહીંયા નેતા રહી ચૂક્યા છે, તેઓ પણ અહીંયા પહોંચ્યા છે અને સાથે સાથે સમર્થનમાં તેઓ અહીંયા પહોંચ્યા છે. વ્રજ પટેલની અટકાયત કરવામાં આવી છે. જવા ભરવાડ આપની સાથે છે, તેમની સાથે વાત કરીશું. વ્રજ પટેલની અટકાયત કરવામાં આવી છે, આપનું અહીંયા કારણ? એક મેસેજ એવો વાયરલ થયો કે કોમર્સ ફેકલ્ટીમાં 7000ની આસપાસ વોટિંગ થઈ ગયું, એટલે વ્રજ પટેલ અત્યારે રનિંગ યુનિવર્સિટી જીએસ છે, એ તપાસ કરવા આવ્યો છે. તો કોઈક નાની મોટી ચર્ચા થઈ હશે, જેના કારણે ખોટા મેસેજના કારણે અમારા લોકોએ પૂછપરછ વિદ્યાર્થીઓ કરવાની પ્રયત્ન કર્યો અને કંઈ બેસાડી દીધો છે, પણ અમારી વાત થઈ જાય કંઈક એને છોડી દેવાના છે. તો વિવાદો સતત ચાલુ છે એમએસ યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટી સાથે ખાતે. આ જે વિવાદ થયો છે તેમાં યુનિવર્સિટીના જે વર્તમાન જીએસ છે વ્રજ પટેલની અટકાયત કરી લેવામાં આવી છે. મતદાનની ટકાવારી ઉપરાંત ઉમેદવારોને અંદર ન પ્રવેશવાના મુદ્દે પણ વિવાદ થયો હતો અને તેને લઈને પણ રજૂઆત હતી વ્રજ પટેલની, અને તેને જ કારણે વ્રજ પટેલની અટકાયત કરવામાં આવી છે. પોલીસ અધિકારી આપની સાથે છે, એસીબી ભેસાણીયા. સર, જે રીતે અટકાયત કરવામાં આવી છે વ્રજ પટેલની, કારણ શું હતું? નહીં, એને અત્યારે પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવેલ છે અને ત્યારબાદ પૂછપરછ કરી અને યુનિવર્સિટી સત્તાધીશ વાળા જોડે બધી ચર્ચા કરી, કાનાણી સાહેબ વિજિલન્સ ઓફિસર પણ ગયા છે, ત્યારબાદ નિર્ણય લેવામાં આવશે કે શું છે. અહીંયા રજૂઆત કરવા શું આવ્યો હતો વ્રજ પટેલ? એ રજૂઆત કરતા હતા કે ભાઈ તમે અંદર જતા રહો, અંદર જવા દો, અંદર જવા દો, અંદર જવા દો, એ ટાઈપની ત્યાં હોહાને ઘોંઘાટ કરતા હતા અને ઉશ્કેરણી જેવું કંઈક કરતા હતા. એટલે એને વિજિલન્સ ઓફિસરે એ લોકોએ બોલાવ્યા પોલીસને, એટલે પોલીસ આવી ગઈ, પછી પોલીસ કાર્યરત થઈ હતી. સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે વ્રજ પટેલની અટકાયત કરવામાં આવી છે. પોલીસ અધિકારીનું કહેવું છે કે અહીંયા ખોટી રીતે હોબાળો કરવામાં આવી રહ્યો હતો અને તેને જ કારણે તેની અટકાયત પણ કરવામાં આવી છે. કોમર્સ ફેકલ્ટી સિવાય બીજી એક મોટી ઘટના ટેકનોલોજી ફેકલ્ટી ખાતે બની છે. ત્યાં વીવીએસ અને એબીવીપીના વિદ્યાર્થીઓ આમને સામે આવી ગયા, બંને વચ્ચે મારામારી સુધીની ઘટના બની ગઈ અને તેમાં અત્યારે જે અનકન્ટેસ્ટન્ટ ચૂંટાયા છે બિનહરીફ કશ્યપ પીપળિયા, જે વીવીએસનો નેતા છે, તેને
માર મારવામાં આવ્યો છે. એબીવીપીના વિદ્યાર્થીઓ તેના પર હુમલો કર્યો છે અને આખો એ મામલો રાવપુરા પોલીસ મથકે પહોંચ્યો છે. ત્યાં પણ રાવપુરા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે, ફરિયાદ નોંધવામાં આવી રહી છે. એટલે આ બે જે ઘટના બની છે એમાં બની શકે કે એબીવીપીના કેટલાક વિદ્યાર્થીઓની અટકાયત પણ ત્યાં થોડીવારમાં પોલીસ કરી લે. અત્યારે કોમર્સ ફેકલ્ટી ખાતે વ્રત પટેલની અટકાયત કરવામાં આવી છે અને મામલો થાળે પાડવામાં આવ્યો છે. જી બિલકુલ અમિત, વીવીએસ અને એબીવીપીના વિદ્યાર્થીઓ આમને સામે આવ્યા છે અને કારણ માનવામાં આવી રહ્યું છે મતદાનના આંકડાઓ. શું માત્ર મતદાન ઓછું થયું છે તેને લઈને જ હવે આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે? જીજ્ઞાસા, જે રીતે મતદાન ખૂબ નિરસ થયું છે યુનિવર્સિટીની તમામ ફેકલ્ટીઓમાં, તેને લઈને ક્યાંક ને ક્યાંક જે વિદ્યાર્થી સંગઠન છે અને વિદ્યાર્થી નેતાઓ છે એ ચિંતામાં છે અને તેનું જ પરિણામ આ મારામારી ઝઘડો તેના રૂપમાં બહાર આવી રહ્યું છે, હોબાળાના રૂપમાં બહાર આવી રહ્યું છે. ટેકનોલોજી ખાતે ફેકલ્ટી ખાતે પણ આ જ પ્રકારની ઘટના બની હતી. ટેકનોલોજી ફેકલ્ટી, જીજ્ઞાસા કહી દઉં કે યુનિવર્સિટીમાં જ્યારે પણ ઇલેક્શન થાય છે ત્યારે ટેકનોલોજી ફેકલ્ટી એક એવી ફેકલ્ટી છે જે સૌથી સંવેદનશીલ મનાય છે અને ત્યાં વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે પોલીસ દ્વારા. આ વખતે પણ વધારાનો પોલીસ બંદોબસ્ત ત્યાં ગોઠવવામાં આવ્યો હતો, તેમ છતાં છેલ્લે છેલ્લે ત્યાં મારામારીની એક ઘટના બની ગઈ. એબીવીપી અને વીવીએસના વિદ્યાર્થીઓ ત્યાં આમને સામે આવી ગયા. વીવીએસ અને એબીવીપીનો ગઢ માનવામાં આવે છે ટેકનોલોજી ફેકલ્ટીમાં અને બસ દરમિયાન ત્યાં આ બંને વિદ્યાર્થી સંગઠનો વચ્ચે ખૂબ હરીફાઈ રહેતી હોય છે અને તેનું જ પરિણામ આવી મારામારીની ઘટનાઓ અને હોબાળાના રૂપમાં ઇલેક્શન વખતે બહાર આવતું હોય છે. આજે પણ એ જ પ્રકારની ઘટના વીવીએસ અને એબીવીપીના વિદ્યાર્થીઓ વચ્ચે બની છે. પોલીસે દરમિયાનગીરી કરી છે, મામલો નોંધવાનો પ્રયાસ કર્યો છે અને હવે થોડીવારમાં અટકાયત પણ થશે. જોકે મામલો થાળે પાડી દેવામાં આવ્યો છે ટેકનોલોજી ફેકલ્ટી ખાતે પણ અને કોમર્સ ફેકલ્ટી ખાતે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અત્યારે અંતિમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. જી અમિત, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો વીવીએસ અને એબીવીપીના વિદ્યાર્થી નેતાઓ બાખડ્યા હતા, મામલો બીજક્યો પણ હતો, જો કે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મામલો થાળે પાડ્યો હતો. પોલિંગ બુથ માં બધા છોકરાઓ જાય, ડબ્બા સીલ થાય ત્યાં સુધી છોકરો અંદર રહેવો જોઈએ. અને જે પાસ ની વાત કરે છે તો એ પાસ અનઓફિશિયલ તો છે નહીં, બધા છોકરા પાસે ઓફિશિયલ જ પાસ છે અને બધા જ અંદર જઈ શકે છે. જો યુનિવર્સિટી પાસ આપી શકે છે તો યુનિવર્સિટી બધાને અંદર પણ મોકલી શકે છે. આ સિન્ડિકેટોનું બહુ જ ગંદુ રાજકારણ છે. 1 કલાકમાં 3500 નું વોટિંગ થાય કેવી રીતે? યુનિવર્સિટીમાં ક્યારેય નથી થયું હેગડે એક ભીડનો, એક મીડિયાવાળાએ તોડો એક સૂટ પણ નથી લીધું તો, અને આ ખોટે ખોટી રીતે 3500 નું વોટિંગ બતાવી રહ્યા છે. તો ટેકનોલોજી ફેકલ્ટીમાં મારામારી પણ સર્જાઈ છે. વીવીએસ અને એબીવીપીના વિદ્યાર્થીઓ આમને સામે આવી ગયા હતા. બીજી તરફ વ્રજ પટેલને અત્યારે પોલીસ સ્ટેશને પૂછપરછ માટે લઈ જવામાં આવ્યું છે. રાવપુરા પોલીસ પણ બીજી તરફ ટેકનોલોજી ફેકલ્ટી પહોંચી ચૂકી છે અને મામલો થાળે પાડવાના તમામ પ્રયાસો પોલીસ દ્વારા હાથ ધરાયા.